ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેર જયપુરના પાંચ પીપળા ગામ માટે ઘાતક સાબિત થઈ છે છેલ્લા એક મહિનામાં પાંચ પીપળા ગામમાં સિત્તેર જેટલા લોકોના મોત થયા છે ગ્રામજનો દ્વારા કોરોનાની ચેનને તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે શું છે સમગ્ર પરિસ્થિતિ આવો જોઈએ કોરોનાની મહામારી છે તે ક્યાંક કહી શકાય કે ગામડાની અંદરમાં પહોંચી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે જેતપુર તાલુકાના જે પાટપીપરા ગામ છે તેની અંદર આપણે પહોંચ્યા છીએ અને આ ગામની અંદરમાં જાણે કોરોના મહામારી જ્યારે વધી પડી હોય તેવું લાગી રહ્યું શહેરની ઘોણે આ ગામની અંદરમાં વધતા કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે આ ગામની અંદરમાં લોકોએ લોકડાઉન પાડ્યું છે અને બીજી જો વાત કરવા જઈએ તો આ ગામની અંદરમાં જે છેલ્લા એક મહિનાની અંદરમાં સિત્તેરથી વધારું વધારે જે મૃત્યુ થયા છે તેને લઈને ગામના લોકો ઘણા આપણીપાત સાથે છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું એ આ બાબતે શું કહે છે શું કહેશો તમારા ગામની શું પરિસ્થિતિ છે અત્યારે અમારા ગામમાં અત્યારે તાવના બહાર પચાસ ટકા છે તાવ શરદી ઉધરસ અને હેલ્થવાળાની ટીમ આવી હતી અને એ લોકોએ સાત સહકાર હારો દીધો અને ઘરે ઘરે જઈને તપાસ કરીને ઘરે ઘરે જઈને દવા દીધી અને હિન્તેરથી પિંચોતેર જણાનું મૃત્યુ પામ્યા છે અને સમસાનમાં લાકડાની જઈ અમારે અમારે બેન્ડવાજા રામદેવ સમિતિ સરગમ સમિતિ બધાએ અમને લાકડાની વ્યવસ્થા કરીને બધે સાત સહકાર હારો દીધો બધાએ આગમવાનો અત્યારે સારો સાત સહકાર દી છે

પછી અમારા ગામે સ્વેચ્છાક લોકડાઉન પાડેલું અને દુકાન અને ધંધા રોજગાર બધાએ શાંતિથી ધંધો કરે છે છતાંય અમારા ગામની અંદર આરોગ્ય ખાતું આવ્યું હતું અને પચાસ ટકા અત્યારે બીમાર છે અને છતાંય હજી બીમારી આ ચાલુ જ છે જો આરોગ્ય ખાતું ધ્યાન આપે તો આમાં મહામારીથી અમે ગામ પાંચ પીપળાં બસવા માટે સ્વચ્છાઈ લોકડાઉન પાડેલું છે ગામના ખેડૂતો સ્વચ્છાએ તમામ જો ધંધા ઉપર જાતા નથી વાડીએ જઈને રોકાણા છે છતાંય કોઈ જો ટ્રેક્ટર બધા એમણે રોડ ઉપર પડ્યા છે કોઈ કામ ધંધો એ અત્યારે ચલાવતા નથી અને સ્વેચ્છાએ લોકડાઉન પાડેલું છે તો બીજી જો વાત કરવા જઈએ કે આ ગામની અંદરમાં હાલ અત્યારે કેટલા કેસો હશે અત્યારે કેસો હવે એ સ્વચ્છાએ જો આરોગ્ય ખાતું છતાંય અમને એમ નથી કેતું કે આટલા કેસ છે મંત્રીને પૂછ્યું હતું તો એમ નથી કહેતા કે આટલા કેસ છે હવે એ લોકો હું કહેતા હોય અમારી સ્વેચ્છાએ તો અમને એમ થાય છે કે હજી કેસ ઘણા છે આની અંદર કોરોનાના ગામની અંદર આરોગ્ય ખાતું પણ આવી ગયું હતું અને અહીંયા ચેક કરવામાં આવતું તમામ લોકોની સારવાર માટે તમામની ઘરે જઈને ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જો વધારે તબિયત ખરાબ હોય તો અહીંથી જેતપુર રિફર કરવામાં આવે છે ત્યાં સારવાર પૂરતી આપવામાં આવે છે ત્યારે કહી શકાય કે આ ગામડાની અંદરમાં જે જેતપુર તાલુકાનું જે પાંચ પીપળા ગામ છે તેની અંદરમાં પાંચ પાંચ હજારની વસ્તી ધરાવતું આ ગામ છે તેમાં કહી શકાય કે મહિના દિવસની અંદરમાં સિત્તેરથી વધુ લોકોના મૃત્યુ થયા છે તેને લઈને ગામની અંદરમાં એક ભયનો માહોલ છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને હવે આરોગ્ય તંત્ર દ્વારા વહેલી તકે વધુમાં વધુ સારવાર આપવામાં આવે તપાસ કરવામાં આવે તેવી પણ ગામના લોકોની માગણી છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે જો કામ હોય તો જ બહાર નીકળો નકર ઘરની બહાર ના નીકળો બહાર નીકળો તો માસ્ક પહેરો સેનિટાઈઝર કરો અને ભીડભાડવાળા રસ્તામાં ન જાઓ એવું વારંવાર ઇન્ડિયા ન્યૂઝ અપીલ કરી રહ્યું છે હરેશ વાલિયા ઇન્ડિયા ન્યૂઝ જેતપુર